સર ગઈકાલથી અત્યાર સુધીમાં 3 જેટલા પોઝિટિવ કેસ આવી ગયા છે, શું શું સમાચાર છે? વલસાડ જિલ્લાની અંદર ઉમરગામના દેહરી ગામ, વલસાડ તાલુકાનું ડુંગરી ગામ અને ધરમપુરનો આસુરા ગામે 3 પોઝિટિવ કેસ મળ્યા છે, જેમાં હિસ્ટ્રી જોતાં દેહરી જે છે એ ફિશિંગ સાથે સંકળાયેલા છે, જ્યારે બીજા ડુંગરીના જે છે એ હોમગાર્ડને ચેપ લાગ્યો છે, જે હાઈવે ઉપર વલસાડની એ નવસારી બોર્ડર ઉપર કાર્યરત હતા. ત્રીજો જે છે ધરમપુરના આસુરાનો, જેમાં એને બ્રેઇન ટ્યુમર હતું અને 2-1 મહિનાથી અલગ અલગ હોસ્પિટલમાં એ સારવાર લઈ લેતો, છેલ્લે સુરતની હોસ્પિટલમાં હતો અને સુરતની હોસ્પિટલમાં એ ખાસા 1 મહિનાના સમયથી ત્યાં હતો, તેનો પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સંદર્ભની અંદર અમે પ્રતિબંધિત આદેશો જાહેર કર્યા છે કે દેહરી, ડુંગરી અને આસુરા ગામની 3 કિલોમીટરનો ઝોન અને 7 કિલોમીટરની ત્રિજ્યાની અંદર કોઈએ અવર જવર કરવી નહીં, કારણ કે ક્લસ્ટર કન્ટેઇનમેન્ટ ઝોન એમને જાહેર કરેલો છે અને આ જાહેરનામાનો ભંગ કરશે તો ભારતીય દંડ સંહિતા મુજબ પોલીસ કેસ થશે અને કાર્યવાહી થશે. તો આ કન્ટેઇનમેન્ટ ઝોન જે 7 કિલોમીટરની ત્રિજ્યામાં છે, કોઈએ અવર જવર ન કરવા મારી નમ્ર વિનંતી છે. રાત્રે જ જે જગ્યાએથી પોઝિટિવ કેસ આવ્યા છે એમાં જેટલી માહિતી મળી, એના જે સંપર્કવાળા હતા, જે એના ઘરના રિલેટિવ્સ હતા, એમાંથી મોટાભાગના રાત્રે જ અમે એમને ક્વોરન્ટાઇન કર્યા છે, હોસ્પિટલમાં લાવી અને એમના ટેસ્ટ પણ લીધા છે. સવારે પણ જે બાકી રહેલા, પૂછપરછ કરીને બાકી રહેલા જે છે એમના પણ બોલાવી અને હોસ્પિટલમાં લઈ જઈ અને ટેસ્ટિંગની કામગીરી ચાલુ કરી દીધેલી છે. અને આ સંદર્ભે જિલ્લાના જે અધિકારીઓ છે, અધિકારીઓ સાથે પણ ચર્ચા વિચારણા કરી અને જાહેરનામા અને એને આનુવંશિક કામગીરી જે કન્ટેનમેન્ટ ઝોનમાં જે કંઈ કરવાની આનુવંશિક કાર્યવાહી છે એ કાર્યવાહી પણ અમે શરૂ કરી દીધી. સર, અત્યારે જે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ખાસ કરીને આવશ્યક સેવાઓમાં કર્મચારીઓ કામ કરતા હોય છે, જે રીતે કે સુરત મહાનગરપાલિકાની અંદર ખૂબ મોટી સંખ્યામાં વલસાડ અને આજુબાજુના લોકો નોકરી કરતા હોય છે, તો તેઓની આવાજાહીને લઈને થોડો લોકોને તકલીફ છે અને આ સાથે વલસાડની કંપનીઓ પણ ચાલુ થઈ છે, તો ઇન્ટર ડિસ્ટ્રિક્ટ મજૂરોની આવાજાહી પર શું નિર્ણય લેવાશે? ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રી ચાલુ થઈ છે, ઇન્ડસ્ટ્રી ચાલુ કરવા માટે પણ એક ગાઈડલાઇન છે અને જે કંઈ મંજૂરી હશે એ મંજૂરીની અંદર પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે ઇન્ટરનેશનલ મજૂર લાવી જ નહીં શકે, વિધિન ડિસ્ટ્રિક્ટના જ યુઝ કરવામાં આવે. અને જે આવશ્યક સેવા ચીજ વસ્તુઓમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જાય છે, એમને પણ મારી વિનંતી છે કે આજે વલસાડ જિલ્લાની અંદર પોઝિટિવ કેસ નોંધાણા છે તો એ જે તે જિલ્લાની અંદર રહીને જ ફરજ બજાવે એવી મારી એમને વિનંતી પણ છે.